કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું બાલ સભા ચેનલ પર બ્રિજ કોર્સ ક્લાસ સેતુ દ્વારા જે ધોરણ ચાર ગણિત છે તેનું સોલ્યુશન અને સમજ આજે આપણે આ વિડીયોમાં મેળવીશું તો શરૂ કરીએ તેમાં પ્રવૃત્તિ એક છે અહીં કેટલાક ચિત્રો આપેલા છે તેને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે લખો હવે જુઓ આ મોટર છે તો એને આપણે અત્યારે હાલની પરિસ્થિતિમાં કઈ રીતે જોઈ શકીએ તે કહેવામાં આવ્યું છે ઉપર લખ્યું છે કે સ્થિતિમાં જોવા માટે તેની આ સ્થિતિમાં જોવા માટે તો જો અત્યારે મોટર છે એ પડી છે તો તેને આપણે બાજુમાંથી જોઈશું પછી એવી રીતે ચપ્પલ છે તો ચપ્પલ છે એને જોવા માટે આપણે સામેથી જોઈશું તો હું અહીંયા લખીશ સામેથી હવે છે આ દીવો છે તો દીવાને પણ આપણે સામેથી જોઈશું તો લખો સામેથી હાલની પરિસ્થિતિ આપણે કહેવાની છે પછી આ વિમાન છે તો વિમાન અત્યારે ઉડે છે તો એને નીચેથી જોઈશું આપણે તો લખવાનું નીચેથી પછી મોબાઈલ છે તો એને આપણે સામેથી જોઈએ અત્યારે પણ તમે સામેથી જોઈ રહ્યા છો મોબાઈલ છે ને તો લખવાનું સામેથી હવે છે ચકલી તો ચકલીને આપણે કેવી રીતે જોઈશું દૂરથી તો લખો દૂરથી હવે નેક્સ્ટ એક્ટિવિટી છે એ તમારી પાસે રહેલ વસ્તુઓના મથાળાના ચિત્રો દોરો એટલે કે આ ઉપરના જે ચિત્રો છે એ અહીંયા તમારે સરસ રીતે દોરવાના છે જે તમને સરસ રીતે આવડે જ છે બરાબર છે હવે નેક્સ્ટ જોઈ લઈએ હવે અહીંયા બિંદુઓની ગોઠવણીમાં આ આકારો જેવા જ બીજા આકારો દોરવાના છે જેમ કે અહીંયા આ ત્રિકોણ આપ્યો છે તો એવો ને એવો અહીંયા દોરવાનો છે એક હું તમને દોરીને બતાવું છું આ રીતે બસ આ રીતે તમારી પેટર્ન છે એ પૂરી કરવાની છે હવે નેક્સ્ટ છે એમાં પણ એવી જ રીતે છે પેલા અહીંયા આપણે લાઇન કરીશું મારી થોડી આડાવડી થશે કારણ કે મારી પાસે ફૂટપટ્ટી નથી પણ આવી રીતે તમારે ફૂટપટ્ટીથી કરવાની છે લાઇન બસ આ રીતે પૂરી કરવાની સમજાઈ ગયું ને હવે આગળ આગળ તમે કરતા જજો આ રીતે તમારે નીચેની પણ લાઇન પૂરી કરવાની છે હવે અહીંયા છે કે નીચે આપેલા બિંદુઓમાં તમારી પોતાની ડિઝાઇનના આકારો દોરો તો હવે જો તમને જે પણ ડિઝાઇન યાદ આવતી હોય એ રીતે તમે આકારો દોરી શકો છો અહીંયા મેં આ રીતે દોર્યું છે અથવા તો તમે અહીંયા ચોરસ કરો પછી બીજા નાના બીજા બે ચાર ચોરસ કરી અને ચાર ચોરસનું ચોખ્ઠું બનાવો હવે આ રીતે પણ તમે ચોરસ ગોળની ડિઝાઇન છે એ બનાવી શકો છો અહીંયા હું તમને એક બે ડિઝાઇન બતાવું છું આ રીતે બનાવો પછી ત્રિકોણ લઈ અને ત્રિકોણ છે એની ડિઝાઇન છે ત્રિકોણ મોટું કરો એની અંદર છે એ નાનું ત્રિકોણ છે એ દોરો ઊંધું બસ આ રીતની ડિઝાઇન બનાવી શકો છો બસ આ રીતે તમે અલગ અલગ ડિઝાઇન બનાવજો હવે નેક્સ્ટ છે કે નીચેના બિંદુઓમાં ચોરસ અને લંબચોરસની આકૃતિ દો તો જુઓ અહીંયા ત્રિકોણ છે એ પૂરો કરી લ્યો પહેલાં તમે હું અહીંયા તમને પૂરો કરીને બતાવું છું આ રીતે ત્રિકોણ પૂરો કરો પછી આ લંબચોરસ છે એ પૂરો કરો પછી અહીંયા ચોરસ છે એ ચોરસ પૂરો કરી લ્યો પછી અહીંયા લંબચોરસ થશે આ લંબચોરસ પૂરો કરી દેવો બસ આ રીતે તમારે બિંદુથી બીજા પણ ત્રિકોણ ચોરસ લંબચોરસ એ તમે બનાવી શકો છો હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ નીચેના બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્ર દોરો જેમ કે અહીંયા આપ્યું છે નીચે આ બિંદુઓ એમાં સૌપ્રથમ પ્રથમ આપણને લખ્યું છે પાંદડું આ પાંદડું લખ્યું છે તો પાંદડું એ દોરવાનું છે હમ જો મારું થોડું આડાવડું થાય છે પણ આ રીતે તમારે પાંદડું છે એ દોરવાનું છે હવે નેક્સ્ટ છે એ છે દીવો તો દીવો તમારે દોરવાનો તમે ધ્યાન રાખજો અત્યારે તો મારી પાસે તો ઘણા બધા છે બિંદુઓ એટલે હું સરસ રીતે દોરી શકું છું તમારે બધા ભેગા દોરવાના હશે હવે નેક્સ્ટ છે એ છે પેન્સિલ તો પેન્સિલ દોરવા માટે તમારે આ રીતની લાઇન કરવાની બિંદુઓ છે એ ફૂટપટ્ટીથી તમારે દોરવાના છે એટલે આડાઉડું થાય નહીં હવે આ રીતે તમારે પેન્સિલ દોરવાની છે ધ્યાન રાખજો ટપકા જ જોડવાના છે ટપકાની બહાર ન જાય મારે થોડુંક બહાર જાય છે કારણ કે હું મારા હાથેથી કરું છું હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ છોકરની ટોપી દોરવાની છે એમાં પહેલાં ત્રિકોણ દોરવાનું આપણે પછી છે ઉપરથી આમ પટ્ટી કાઢીએ આપણે હા બસ આ રીતે ઝોકરની ટોપી છે એ તમે દોરી શકો છો એમાં વચ્ચે ડિઝાઇન કરવી હોય તો તમે ડિઝાઇન પણ કરી શકો શકો છો કે નાનું એવું ત્રિકોણ દોરો બસ આ રીતે છોકરની ટોપી દોરજો હવે નેક્સ્ટ છત્રી છે છત્રી તો બહુ સહેલી છે ઊંધો છે આપણે સી કરવાનો અને પછી આ રીતની લાકડી કરવાની આપણે જયારે કેજીમાં હતા ત્યારથી આપણે દોરીએ છીએ ખરું ને બસ તો આ રીતે તમારે સરસ રીતે છત્રી દોરવાની છે પછી નેક્સ્ટ છે એ છે ચશ્મા ચશ્મામાં બે ગોળ દોરવાના છે ગાંધીજીના ચશ્મા યાદ છે ને હા ટપકાનું ધ્યાન રાખજો હા તમે અને વચ્ચેથી એક લીટી દોરો બસ પછી બે દાંડી છે એ આ રીતે દોરો એમાં તમે ટપકાનું ધ્યાન રાખજો મિત્રો બસ આ રીતે તમારે દોરવાનું છે હવે નેક્સ્ટ છે નીચે આપેલા ચિત્રમાંથી જે ચિત્રના એક સરખા ભાગ થઈ શકે તેને ટપકાવાળી રેખાથી સરખા ભાગમાં વેચો જુઓ પેલું ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો કે તમને વચ્ચેથી છે એ લીટી કરી દીધી છે તો બે સરખા ભાગ થયા આ ત્રિકોણના હવે આપણે પણ પાડીએ તો આમાં આપણે પણ કેવી રીતે પાડશું આ છે ત્રિકોણ ત્યાંથી આમ અડધું લેશું આ રીતે તમે અડધો ભાગ કરી દો અને આ રીતે કરવાનું એટલે બંનેનો સરખા ભાગ થશે હવે નેક્સ્ટ જોઈએ તેમાં પણ તમારે આ રીતે અડધો ભાગ કરવાનો છે હું ફટાફટ અડધા અડધા ભાગ કરતી જાઉં છું તમે પણ જોઈ લેજો ફૂટપટ્ટીની માપથી વ્યવસ્થિત રીતે તમે અડધા અડધા ભાગ કરજો હ મિત્રો સરખું માપ લઈને કરજો પંખામાં વચ્ચેથી આપણે અડધો ભાગ કરી દઈશું પછી નેક્સ્ટ છે એમ છે એમાં વચ્ચેથી સરખો ભાગ થશે તો એ કરી દઈએ મારાથી થોડું આડાવડું થાય તો તમારે તો વ્યવસ્થિત જ કરવાનું છે આ રીતે આપણે વચ્ચેથી તેનો ભાગ કરીશું ઝેડનો હવે નેક્સ્ટ જોઈએ તો અહીંયા છે એ આકારો તમારે છે અક્ષરો પૂરા કરવાના છે હવે હું તમને આ ટી છે એ પૂરો કરીને બતાવું છું મારી પાસે સ્કેલ નથી એટલે કે ફૂટપટ્ટી નથી એટલે થોડું આડાવડું થશે પણ પરંતુ તમને ખ્યાલ આવે એટલે ઝડપથી તમને દોરીને બતાવું છું તમે ધ્યાન રાખજો બસ આ જ રીતે તમારે દોરવાના છે બસ હવે નેક્સ્ટ ડી છે તો ડી તો તમને ખ્યાલ જ છે રીતે કરવાનું છે એ હા બસ આ રીતે તમારે ડ્રો કરવાનો મારાથી થોડું આડાવડું થાય છે પાછું ફરીથી કહું છું સ્કેલ નથી એટલે બસ આ રીતે તમારે ડ્રો કરવાનો છે હવે આ એબીસીડી ના અક્ષર છે એટલે તરત જ ખ્યાલ આવી જાય તમને હવે આ છે એ વાય છે વાય આપણે આ રીતે કરીશું પછી એ લઈ લઈએ એમાં તમારે આ રીતે ડ્રો કરવાનું છે પછી આ છે એ ઈ છે અને આ છે એ વી છે બસ આ રીતે તમારે પૂર્ણ કરવાના છે એવી સીડીના આકારો અને હવે આ ચિત્ર છે એમાં ટપકાવાળી રેખાની મદદથી નીચેના ચિત્રોને બરાબર એકસરખા દેખાય તે રીતે ભાગમાં દોરવાનો આ બાજુનો જે પાર્ટ છે આ બાજુનો પાર્ટ બસ આવો ને આવો તમારે સામેની સાઈડ દોરવાનો રહેશે એવી જ રીતે પતંગિયાનો આ પાર્ટ છે તો એ એવો ને એવો તમારે છે એ સામે દોરવાનો રહેશે ખબર પડી ગઈ ને હવે નેક્સ્ટ આપણે એવી રીતે કાચબાનું અને રોબોટનું ચિત્ર છે એ પણ તમારે પૂરું કરવાનું રહેશે હવે પ્રકરણ બે છે એ આપણે જોઈ લઈએ એમાં ખાલી જગ્યા છે હવે ખાલી જગ્યામાં શબ્દમાં અને અંકમાં છે લખેલું છે જેમ કે પહેલું તમે જુઓ પહેલું તમે જુઓ તો પંચાણું તો પંચાણું છન્નું સત્તાણું હવે અઠ્ઠાણું છે એ શબ્દમાં લખેલ નથી એવી રીતે નવ્વાણું લખેલું છે સો લખેલું છે એકસો એક લખેલું નથી જો એ જે ખાલી જગ્યા છે એ આપણે પૂર્ણ કરવાની છે અહીંયા બાજુમાં હું તમને લખેલું છે એ બતાવું છું તમે જોઈ લેજો જો ન આવડતું હોય તો લ મારો સ્ક્રીનશોટ કરી લ્યો જે મેં બતાવ્યું છે તેનું અને સરસ રીતે લખીને પાકું કરી લ્યો હવે નેક્સ્ટ એક્ટિવિટી છે આપણે જોઈએ તેમાં છે દસની ગણતરી કરી અને ખાલી જગ્યા પૂરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને અહીંયા લખસો સાઠ હવે નેક્સ્ટ છે એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ તો અહીંયા આવશે એકસો ચાલીસ એકસો પચાસ એકસો અને એકસો સિત્તેર એવી જ રીતે નેક્સ્ટ છે ચારસો સાહીઠ ચારસો સિત્તેર ચારસો એંશી ચારસો નેવું પાંચસો પાંચસો દસ પાંચસો વીસ પાંચસો ત્રીસ આ દસ દસની ગણતરીનો મેં વિડીયો મૂકેલો છે આપણી ચેનલ પેજ ઉપર તમને મળી રહેશે અને ધોરણ ચારના ઘણા બધા વિડીયો મેં મૂક્યા છે દસ દસની ગણતરીની લિંક છે અહીંયા હું ઉપર તમને આઈ બટનમાં આપી દઉં છું અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી રહેશે અને મારી ચેનલ પેજ ઉપર જાઓ તમને ધોરણ ચારના ઘણા બધા છે એ વિડીયો મળી રહેશે પછી છે નેક્સ્ટ છસો ત્રીસ છસો ચાલીસ છસો પચાસ છસો સાઠ છસો સિત્તેર આવશે શું આવશે છસો સિત્તેર છસો એસી દસ દસ ની ગણતરી છે ને એટલે આઠડો અને મીંડું છસો નેવું છ નવ જીરો છ નવ જીરો આવી રીતે નવ નવસો વીસ નવસો ત્રીસ નવસો ચાલીસ નવસો પચાસ નવસો એટલે વચ્ચેનો જે અંક છે એ બદલતો રહેશે નવસો સિત્તેર દશકની ની ગણતરી છે એટલે એકમ અને દસકનું સ્થાનો એ બદલે એવી રીતે નેક્સ્ટ આપણે જોઈએ તો પચાસ ની ગણતરી છે તો જુઓ બસો બસો પચાસ ત્રણસો હવે અહીંયા લખો ત્રણસો પચાસ ચારસો ચારસો પચાસ અને પાંચસો આવી ગયા એવી રીતે છસો પચાસ પછી સાતસો આવશે કેટલા આવશે સાતસો સાતસો પચાસ આઠસો પછી આવશે આઠસો પચાસ નવસો પછી નવસો પચાસ હવે નેક્સ્ટ છે એ ચારસો પચાસ છે તો આપણે શું લખશું તો અહીંયા લખશું પાંચસો કેટલા આવશે પાંચસો પછી પાંચસો પચાસ પછી મળી ગયા હવે છસો પચાસ 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 ત્રણસો ત્રણસો પચાસ ચારસો ચારસો પચાસ પાંચસો પાંચસો પચાસ છસો છગડો અને બેબીંડા બસ આ રીતે તમારે લખવાનું છે હવે નેક્સ્ટ જોઈ લઈએ ઝડપથી આપણે અહીંયા છે પેટર્ન મુજબ ખાલી જગ્યા પૂરો એકસો બે એકસો તો જો બે બે ની ગણતરી છે તો એકસો અને 110 હવે અહીંયા છે એ 10 દસ ની ગણતરી આવી 77 સત્યાસી સત્તાણું એકસો અને એકસો એવી જ રીતે અહીંયા નેક્સ્ટ જોઈએ તો એમાં છે એકસો તો એકસો છે પછી ખાલી જગ્યા આપી છે અને તમને બસો આપ્યા છે તો કેટલા લખશો તમે પછી બસો એકોતેર તો કેટલા લખશો તમે હા બસો સતોતેર એવી જ રીતે અહીંયા ત્રણ ખાલી જગ્યા આપી છે ને ત્રણસો એસી ત્રણસો લખેલા છે તો દસ દસ ની ગણતરી છે તો અહીંયા આવશે ત્રણસો સિત્તેર એવી જ રીતે ત્રણસો ઓગણચાલીસ ત્રણસો ચોત્રીસ ને ત્રણસો ઓગણત્રીસ છે તો કેટલા આવશે અહીંયા ત્રણસો ચોવીસ આવશે પછી કેટલા આવશે ત્રણસો ઓગણીસ આવશે એકડો ને નવડો બસ આ રીતે તમારે લખવાનું છે હવે જુઓ કોષ્ટક એકમાં સૂચવ્યા મુજબ કોષ્ટક બે માં રંગ પૂરો જેમ કે આ લાલ રંગ છે બરાબર સમજો હવે આ લાલ રંગ છે તો લાલ રંગમાં નીચે લખ્યું છે બસો તો હવે તમે જુઓ આ બસો છે ત્યાં લખેલા છે આ ચોખ્ઠામાં તો બસ આ ચોખ્ઠામાં તમારે લાલ રંગ ભરવાનો હવે સાતસો ત્રીસ છે તો સાતસો ત્રીસ અહીંયા લખેલા છે તો આમાં પણ લાલ રંગ પછી આ નવ વત્તા સાઈઠ એટલે છન્નું કેટલા ઓગણસિત્તેર થયા તો ઓગણસિત્તેર જુઓ અહીંયા નીચે લખેલા છે ને તો ઓગણસિત્તેર છે એમાં લાલ રંગ કરો પછી ચારસો વત્તા ત્રણ તો ચારસો ત્રણ થયા તો ચારસો ત્રણ આર્યા તો આટલામાં લાલ રંગ આવશે હવે પીળો રંગ જુઓ તો પીળા રંગમાં સત્યાવીસ છે તો સત્યાવીસ શોધો સત્યાવીસ આ રહ્યા તો સત્યાવીસમાં પીળો રંગ કરો પછી પાંચસો નવ છે એને નીચે જ છે એમાં પણ પીળો રંગ આવશે પછી વીસ વત્તા સાત એટલે કેટલા થયા તો એમાં પણ સત્યાવીસ થયા તો એમાં તો આપણે પીળો રંગ કર્યો જ છે પછી આવશે એ સિત્તેર વત્તા નવ વત્તા ચારસો તો કેટલા થયા તો ચારસો ને ઓગણએંસી બસ એમાં પીળો રંગ બસ આ રીતે પછી લીલો રંગ પણ તમે ભરી દેજો હવે નેક્સ્ટ જોઈ લઈએ આપણે અહીંયા છે ચડતા ક્રમમાં ગોઠવું હવે મિત્રો બરાબર યાદ રાખો જ્યારે પણ ચડતો ક્રમ આવે તો સૌથી પહેલા નાની સંખ્યા આવે તો આપણે શોધીએ તો પહેલા આવશે બસો એકત્રીસ પછી બસો પચાસ ત્રણસો એકવીસ અને પછી આવશે પાંચસો ને વીસ સૌથી પહેલા નાની સંખ્યા ચડતા ક્રમમાં યાદ રાખજો તમે હવે આમાં નાની સંખ્યા શોધો જોઈએ તો આવશે પહેલી ત્રણસો ને નવ્વાણું પછી આવશે ચારસો પછી આવશે સાતસો ને તેતાલીસ અને પછી આવશે એ નવસો ને તોતેર હવે નેક્સ્ટ જોઈએ ઉત્તરતો ક્રમ તો ઉત્તરતા ક્રમમાં હંમેશા મોટી સંખ્યા આવે તો સૌથી પહેલામાં મોટી સંખ્યા શોધો છસો એકવીસ પછી શું આવશે છસો અગિયાર પછી બસો સોળ પછી કેટલા આવશે એકસો બાસઠ બરાબર છે હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ આમાં પણ સૌથી મોટી સંખ્યા શોધવાની છે તો ચારસો ને ત્રેવીસ પછી શું આવશે ત્રણસો નવ પછી બસો ચોત્રીસ અને નેક્સ્ટ શું આવશે બસ્સોને ચાર બસ આ રીતે તમારે લખવાના છે હવે જુઓ સ્થાન કિંમતના સરવાળા સ્વરૂપે દર્શાવો હવે અહીંયા કેટલા છે આઠસો વત્તા ત્રીસ વત્તા ચાર આ વિડીયો આપણે મૂકેલો છે તમે ચેનલ પેજ ઉપર જઈને જોઈ લેજો જેમ કે ઉદાહરણ રૂપે હું તમને કહું છું અહીંયા બસો છે તો અહીંયા લખો બસો વત્તા ત્રીસ વત્તા એક હવે આનું છે એ મેં તમને અહીંયા બાજુમાં લખીને બતાવ્યું છે પેજ એ તમે બરાબર સમજી લેજો અને એનો સ્ક્રીનશોટ કરી અને લખી લેજો જેમ કે બસો છે તો એ છે પાછળથી આપણે જોવાનું પાછળ એક છે તો એકમાં એકની સ્થાન કિંમત છે એકમની આવે આ છે એ દશકની આવશે અને પછી આ આવશે એ સોની આવશે તો બસો વત્તા ત્રીસ વત્તા એક આ રીતે લખવાનું રહેશે હવે નેક્સ્ટ છે એમાં મારા એકમનો અંક પાંચ છે અને મારા દશકનો અંક છે એકમના અંક કરતા ત્રણ વધુ છે તો બોલો હું કઈ સંખ્યા તો એકમનો અંક પાંચ છે તો અહીંયા પાંચ લખીએ છેલ્લે હા હવે દશકનો અંક છે એના કરતા કેટલા વધારે છે ત્રણ વધારે છે તો આઠ લખશું ને પાંચમાં ત્રણ ઉમેરીએ તો આઠ થાય તો કઈ સંખ્યા બની પંચ્યાસી મારા એકમનો અંક સાત છે અને મારા દશકનો અંક એકમના અંકથી બે ઓછો છે તો પહેલાં આપણે સાત લખીએ એકમનો અંક બે ઓછો તો સાતમાંથી બે જાય તો પાંચ વધશે તો પાંચ લખીએ અને પછી શું લખ્યું છે કે મારા સોનો અંક દસના અંકથી એક વધારે છે તો પાંચમાં એક ઉમેરીએ તો કેટલા બનશે છ બનશે ને તો એ લખો છ તો છસો સત્તાવન બની ગઈ ને સંખ્યા હવે નેક્સ્ટ આપણે જોઈએ કે મારા એકમનો અંક બે છે તો એકમનો અંક બે લખો અને મારા દશકનો અંક સોના અંકથી ત્રણ વધુ છે તો અહીંયા ત્રણ લખો

છ ને ચાર દસ એટલે ત્રીસ માં દસ ઉમેરીએ તો ચાલીસ થયા જો તમે મારામાં બે અને પાંચ નો ઘટાડો કરો તો હું દસ થાવતો આવશે સત્તર બસ આ રીતે યાદ કરીએ એક અંક ની સંખ્યા

હવે નવ્વાણુંમાં આપણે કેટલા ઉમેરીએ એક ઉમેરીએ તો આપણને કેટલા મળ્યા સો તો અહીંયા આપણે કેટલા ઉમેર્યા એક ઉમેર્યો તો આવશે એક જવાબ જો એના પછીનું તમે મારામાં પાંચ ઉમેરશો તો તમને બે અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા મળશે તો કેટલા આવશે ચોરાણું ચો જો તમે મારામાં શું ઉમેરશો તો અહીંયા આવશે આઠસો નવ્વાણું હવે એમાં તમે કેટલા ઉમેરો સો ઉમેરો તો તમને તમને સો મળશે તો અહીંયા હું બસો લખું છું બસો માંથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કઈ થઈ સો થઈ તો હવે એ બાદ કરીશ તો કેટલો જવાબ આવશે સો તો સો મળી ગયા તો આ અહીંયા જવાબમાં આવશે સો બસો સોરી અહીંયા જવાબમાં આવશે બસો હવે છે ચાર અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા હવે જુઓ સૌથી મોટામાં મોટી સંખ્યા ચાર અંકની કઈ થઈ નવ 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 તો લખો ચલો ચાર નવડા કરવાના હવે એમાંથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા તો સો થઈ તો હવે એમાંથી આપણે સો લખીએ હવે આ સંખ્યાને આપણે ઉમેરીએ તો ઉમેરો ચલો હવે કેટલાથી આ નવ 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 ને એક દસ અને અહીંયા દસ આવશે એટલે અહીંયા એટલે કેટલા આવ્યા એકમ દસક સો હજાર દસ હજાર દસ હજાર નવ્વાણું છે એ જવાબ તમને આવશે તો અહીંયા લખજો દસ હજાર નવ્વાણું સમજાઈ ગયું મિત્રો બસ આ જ રીતે તમારે છે એ કાર્ય પૂર્ણ કરવાનું છે આવજો